જામનગર જિલ્લાની જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જામનગરની જિલ્લા જેલમાં પણ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાવી હતી અને જેલવાસ ભોગવી રહેલા પાંચસો પંચાણું બંદીવાનોને તેમના બહેનોને સહિતના પરિવારને જેલમાં બોલાવ્યા પછી તમામ બહેનો દ્વારા બંદીવાન ભાઈઓની રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી જામનગરની જિલ્લા જેલમાં હાલ પાંચસો પંચાણું બંદીવાનોને રખાયા છે જે તમામ કેદીઓના પરિવારજનોને આજે રક્ષાબંધનના પર્વને રહીને પ્રવેશ માટેની છૂટ અપાઈ હતી જેમાં સવારે દસ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાખડી બાંધવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને એકી સાથે પચીસ બંદીવાનો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવી હતી જેમની સામે તેમના બહેનો અથવા પરિવારજનો રાખડી બાંધી શકે તે રીતે પૂજાપાના સમાન માટેના ટેબલ સાથેની વ્યવસ્થા ગોઠવાઈ હતી તેના અનુસંધાને ક્રમશઃ પચીસ પચીસ કેદીભાઈઓ રાખડી બાંધવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પરિવારજનોએ રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ મનાવ્યું હતું જામનગરની જિલ્લા જેલના અધિક્ષક એમજી રબારી જેલર એન કે ઝાલા ઉપરાંત હવાલદાર રા રવિરાજસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા મસરીભાઈ કરંકિયા અને સંજયભાઈ ગઢવી સહિતના જેલ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી જેના કારણે જેલમાં રક્ષાબંધનનું પર્વ પણ સારી રીતે ઉજવાયું હતું હર્ષલ ખંદેડિયા જડીએસ ટીવી જામનગર